ખેરાલુમાંથી 72 પરપ્રાંતિયોને વતન જવા રવાના કરાયા. ધારાસભ્યએ આપી લીલી ઝંડી. કોરોના મહામારીને કારણે કેટલાક શ્રમિકો ગુજરાતમાં ફસાયા છે અને તે વતન જવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવીને આંતરરાજ્ય મારફતે કેટલાક શ્રમિકોને પોતાના વતનમાં મોકલ્યા છે, ત્યારે આજે ખેરાલુમાં વતન જવાની માંગણી કરતા 72 પરપ્રાંતિયોને બસ દ્વારા મહેસાણા સુધી અને મહેસાણાથી સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ માટે રવાના કરવામાં આવ્યા છે. ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા લીલી ઝંડી આપીને બસને રવાના કરવામાં આવી હતી. પરપ્રાંતિયો માટે માસ્ક, સેનેટાઇઝર અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને મોકલવામાં આવ્યા છે. સરકાર દ્વારા કોઈપણ ભાડા ખર્ચ લીધા વગર તેમને પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે મોકલવામાં આવ્યા છે. આમ ખેરાલુ વહીવટી તંત્ર દ્વારા બધી જ વ્યવસ્થા સાથે મહેસાણા સુધી બસ અને ત્યારબાદ ટ્રેન દ્વારા પોતાના વતન જવા માટે રવાના કરાયા છે. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ. તમારું નામ જણાવશો? શૈલેષભાઈ તળજાભાઈ રબારી, ગામ જાસકા, રહેવાનું ખેરાલુ. આજે જે આ યુપીના લોકો જે આજે ઘરે ગયા, એમાં જે પાણીની બિસ્લેરી આપવામાં આવી, એ શું તમારા તરફથી આપવામાં આવી? હા, એ મારા તરફથી, પછી વત્તા અમદાવાદ આશ્રમ તરફથી પણ સપોર્ટ કરવામાં આવ્યો હતો અને અન્ય ઘણા લોકોનો પણ આમાં બધામાં સર્વ ખર્ચમાં સર્વ બધામાં યુપીવાળા મિત્રો માટે ફાળો આપેલ છે. અને હું તો એક માધ્યમ છું, આ બધું કોઈ મહત્ત્વનું નથી, પણ યુપીના લોકો પરપ્રાંતિયો જે આટલા 10 દિવસથી હેરાન થઈ રહ્યા હતા, હું એમના માટે દોડ્યો, મારે સેવાનો મને લાભ મળ્યો, એ ખૂબ ખૂબ હું ભગવાનનો આભાર માનું છું કે આ સેવા મને કરવા મળી. અને તમારા મીડિયાના મારફતે એમને આજે જવાનું મળ્યું, એનાથી મને અતિ ઉત્સાહ છે કે તમારા મીડિયાના માધ્યમથી જ આજે એમને જવા મળ્યું, બાકી કોઈ શક્યતા લાગતી નથી. आप अभी कहाँ पर जा रहे हो? जी हम यूपी गाजीपुर जा रहे हैं और आज हम लोगों को जाने के लिए मिला है. यहाँ के जो भी अधिकारी लोग हैं, पब्लिक है, मीडिया के सपोर्टर हैं, उनको सपोर्ट किया है, इसके लिए हमें जाना मिला. आज हम 17 दिन से फंसे हुए थे, आगे तक बात नहीं पहुंच रही है, मीडिया के हिसाब से आज हमारी बात पहुंची. आप प्रशासन से क्या बोलना चाहते हो? प्रशासन का मैं धन्यवाद करना चाहता हूँ जो हमको इतना सारा सुविधा दिया, इसके लिए हम सब जितने भी जा रहे हैं सब लोग उनके तरफ से हम धन्यवाद करना चाहते हैं. धन्यवाद. જી, કેરાલુથી આજે કેટલા લોકો ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે અને શું વ્યવસ્થા કરાઈ છે? કેરાલુથી યુપી મધ્યપ્રદેશ માટે 3 બસો કરવામાં આવી છે, એમાં ફૂલ 72 બસોમાં પેસેન્જરો મૂકવામાં આવે, એમાં ઝોંસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, મિર્ઝાપુર અને વારાણસી. તમામને આજે 10:30-11 વાગે અત્રેથી રવાના થવા, એમને દરેકને સેનિટાઇઝ, માસ્ક, ફૂડ પેકેટ, પાણીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અત્યારે અમે ત્યાંથી મહેસાણા રેલવે સ્ટેશન મોકલવામાં આવશે અને ત્યાંથી ટ્રેન મારફત તેમના યુપી ઉત્તર પ્રદેશમાં તેમના જે જિલ્લાઓ છે તે અમને સહી સલામત રવાના કરવામાં આવશે. શું વ્યવસ્થાપન કરાય છે? શું વ્યવસ્થા કરાય છે? વ્યવસ્થામાં એમને અહીંયાથી ફૂડ પેકેટ આપવામાં આવેલા છે, માસ્ક આપવામાં, સેનિટાઇઝ કરવામાં આવે છે અને પાણીની બોટલો સાથે, અને ફ્રી ઓફ અહીંથી પણ અમે છેક વતન સુધી, એટલે અહીંથી પણ બસો અમે અમારા પ્રતિનિધિ કરવાના છે, કોઈને ભાડું અમે કરવામાં આવ્યું છે, અને છેક એમના વતન સુધી ફ્રી ઓફ, ટ્રેનમાં ફ્રી અને બસમાં પણ ફ્રી, અને અહીંથી અમે મહેસાણા સુધી અત્યારે રવાના કરી રહેલ છીએ. લોકોને જે મોકલી રહ્યા છે બાબતે શું કહેશો? આ કોરોનાની મહામારીની અંદર જે આખા દેશની અંદર લોકડાઉન હતું, આ ત્રીજા તબક્કાની અંદર લોકડાઉન પ્રવેશ માન્ય નરેન્દ્રભાઈના સૂચનથી ત્રીજા તબક્કામાં આપણે એનો અમલ થઈ રહ્યા છીએ. પણ જે પરપ્રાંતિય બીજા રાજ્યના જે કંઈ માણસો હતા, એમના પોતાના વતન જવા માટેની જે એકબીજા રાજ્યની અંદર જે પ્રકારની વ્યવસ્થા હતી, એની અંદર કેન્દ્ર સરકારે પણ એ વ્યવસ્થાને ખૂબ જ સારી રીતે એની વ્યવસ્થા કરી, ટ્રેનોની પણ વ્યવસ્થા કરી, અને એ ટ્રેનોની જેમ જેમ એની વ્યવસ્થા થઈ, એની મંજૂરી મળી, એ પ્રકારે આપણે મહેસાણા પણ આ પરપ્રાંતિય અને ઉત્તર પ્રદેશના જે આપણા ઉત્તેર ને 74 માણસોને અહીંથી તાલુકા પ્રશાસને
ટીડીયુ મામલતદાર શ્રી, પ્રાંત ઓફિસર શ્રી, ટીડીયુ શ્રી તથા જે બધા કર્મચારીઓ અને અહીંના સ્થાનિક કાર્યકર્તાઓના લીધે એમને વિનામૂલ્યે પાછું કોઈ પણ એમની જોડેથી પૈસો લીધો નથી, પરંતુ તે જોડે એટલે એમને એ બધી વ્યવસ્થા આ પ્રશાસને કરી છે. એ બદલ કાર્યકર્તાઓને અને આ પ્રશાસનને હું એક તો પહેલાં ખૂબ ખૂબ વિનામૂલ્યે મોકલવાની જે વાત કરી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંથી આજે જે 74 માણસોને મોકલવાની એસટી દ્વારા ખૂબ જ પ્રશાસને વ્યવસ્થા કરી છે અને એની અંદર આજે આપણે ફૂડ પેકેટ પણ અંદર એ પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા કરેલી છે અને એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને અહીંયા રહ્યા તો પણ એમને તકલીફ અહીંનો સ્થાનિક સંસ્થાઓ જબરજસ્ત રેશનિંગનો જથ્થો તથા ફૂડ પેકેટ એ પ્રકારની બધી જ એમની ચિંતા કરી અને એમને એ પ્રકારે આખો વ્યવસ્થા કરી હતી. એટલે એ પ્રસંગનો RSSવાળા જે સંસ્થાથી અને તથા બીજા જે કંઈ તમામ જે એજન્સીઓથી એનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનો આ લોકોને જે સહકાર આપ્યો એનો પણ આભાર માનું છું. અને આજે આપણે એક એમને ખૂબ જ સેફ્ટીથી અહીંથી આપણે મહેસાણા એમના વતન ઉત્તરપ્રદેશમાં રવાના કરી રહ્યા છીએ. અહીંથી અત્યારે હાલ જ આપણે ગાડીને એસટીને લીલી મહેસાણા સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા કરી છે એ પણ પ્રશાસનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વસ્તુ